મણિપુરમાં મહિલાઓ સાથે થયેલા સામૂહિક બળાત્કારના સંદર્ભે સુરત આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી રજૂઆત દેશના રાષ્ટ્રપતિને કરવામાં આવી હતી। મણિપુરમાં મહિલાઓ સાથે બનેલી હિચકારી ઘટનાઓએ સૌ કોઈને સ્તંભ કરી દીધા છે। આ ઘટનામાં આરોપીઓને કડકથી કડક સજા થાય તે માટેની માંગ સાથે દેશભરમાંથી ઉઠી રહી છે। જે ઘટનાના વિરોધમાં આજરોજ સુરત આમ આદમી પાર્ટી દ્વારા દેશના રાષ્ટ્રપતિને ઉદ્દેશીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓ વિરુદ્ધ કડક સજાની માંગ કરવામાં આવી છે। સુરત આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા રામ ધડુકે જણાવ્યું હતું કે મણિપુરમાં મહિલાઓ સાથે થયેલા સામૂહિક બળાત્કારમાં પાશવી કૃત્ય બાબતે કડકમાં કડક પગલાં લેવામાં આવે, સમાજમાં આવા નરાધમોમાં એક દાખલો બેસે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે, દેશમાં શાંતિ સ્થાપવા નિષ્ફળ ગયેલી રાજ્ય અને કેન્દ્ર સરકારને પદભ્રષ્ટ કરવામાં આવે। છેલ્લા ઘણા સમયથી મણિપુરમાં ચાલી રહેલી હિંસા અને સમગ્ર દેશ ચિંતિત છે, પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકાર આ અંગે તદ્દન ઉદાસીન છે। તાજેતરમાં એક વિડીયો વાયરલ થઈ ગયો છે જેમાં કેટલાક રાક્ષસો બે મહિલાઓ સાથે એવા કૃત્ય કરી રહ્યા છે કે જે કોઈ પશુ પણ ન કરી શકે। આવા હૈવાનો સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે। દેશના સર્વોચ્ચ પદ ઉપર એક મહિલા બિરાજમાન હોય છતાંય દેશના એક ભાગમાં મહિલાઓ સાથે આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવે એવી કેવી રીતે થઈ શકે, જેથી રાષ્ટ્રપતિ આ ઘટનામાં કડકમાં કડક પગલાં લઈ સમાજના આવા નરાધમોની અંદર એક દાખલો બેસે તેમજ સમાજમાં શાંતિ જળવાઈ રહે તે પ્રકારની કાર્યવાહી કરવી જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત। છેલ્લા 2-2.5 મહિનાથી મણિપુરની અંદર એક ઘટના ઘટી રહી છે। મણિપુર તોફાનના કારણે સળગી રહ્યું છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મૌન રહી અને આ ઘટના આ તોફાનને જોઈ રહી છે। જે પ્રધાનમંત્રી શ્રી માટે એવી મોટી મોટી ડંફાસો હાંકાતી હતી કે યુક્રેન અને રશિયાના યુદ્ધને પ્રધાનમંત્રીશ્રીએ શાંત પડાવી દે એટલી એનામાં ક્ષમતા છે, તો આપણા મણિપુરની અંદર આ ઘટનાઓ બની રહી છે। લોકો ખુલ્લેઆમ હથિયારો લઈ બંદૂકો લઈને ફરી રહ્યા છે। બીજું કાશ્મીર મણિપુર બનવા જઈ રહ્યું એવું ક્યાંક ને ક્યાંક લાગે છે। ગઈકાલનો એક વિડીયો આખા દેશની અંદર વાયરલ થયો અને આ વિડીયો ગઈકાલનો નહીં પણ 2 મહિના પહેલાંનો છે। ત્યાં ઇન્ટરનેટ બંધ હોવાના કારણે આ વિડીયો સામે આવ્યો નથી એવી જાણકારી મળી છે। ત્યારે આમ આદમી પાર્ટીએ માંગ કરે છે કે મહિલાને નિર્વસ્ત્ર લઈ ઘૂમે લઈ ઘૂમવાવાળા એ આખે આખા ટોળા ઉપર અને આ સરઘસ કાઢ્યા બાદ એ બહેન ઉપર એ મહિલા ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું છે એ સમગ્ર ટોળા ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને આખી આખી ઘટનામાં જે દોષિત છે એવી રાજ્ય સરકાર કે જેણે આ રાજ્યની અંદર હિંસાને શાંત પાડવા માટે કોઈ પગલાં ઉપાડ્યા નથી એ રાજ્ય સરકારને, કેન્દ્ર સરકાર આ બાબતે મૌન રહી છે, તો કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને બંનેને તાત્કાલિકપણે પદભ્રષ્ટ કરી અને મહામહિમ રાષ્ટ્રપતિશ્રી પોતે આ બાબતમાં સંજ્ઞાન લઈ અને શાંતિ સ્થાપવા માટે આગળ આવે એવી આમ આદમી પાર્ટી સમગ્ર ટીમ સુરત શહેર પ્રમુખ, ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રીશ્રી, સુરત મહાનગરપાલિકાના સંગઠનના સાથીઓ, સુરત મહાનગરપાલિકાના નગરસેવકો, અમે સૌ આમ આદમી પાર્ટી વતી આ માંગ કરીએ છીએ।